bullish on India. Definitely. Modi government again, Modi rocks. He ami jai. To koi attack manu chhe ne. Hopefully, aapte Modi government hai aapse. બોમ્બે ના અંદર જ અપડાઉન જોઈએ તો એક માણસ ને 500 રૂપિયા કમાવા ને ખર્ચવા ડિફિકલ્ટ છે અને એક માણસ 50,000 ખર્ચીને ભી ખુશ નથી. તો માર્કેટ મેકર નો રોલ હોય છે એક સારી કંપની ને પ્રોપર રીતે વેલ્યુએશન કરાવડાવી, એવરી ડે એને કોટ્સ નાખવા, અને અગર કોઈ બિગ કંપની ના અંદર ઇન્વેસ્ટર ફસાઈ જાય તો એને એક્ઝિટ રૂટ આપી દેવું. હાય ગાઈઝ, વેલકમ ટુ વાતચીત પોડકાસ્ટ. હું છું તમારી હોસ્ટ શ્રદ્ધા. વાતચીત ઇઝ અ પોડકાસ્ટ વેર આઈ બ્રિંગ યુ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરીઝ ઓફ ઓર્ડિનરી પીપલ જેને લાઈફમાં સક્સેસ જોયો છે, નાનો કે મોટો. આજના અમારા શો પર આપણા ગેસ્ટ છે મિસ્ટર ભાવેશ શાહ, હુ ઇઝ ઇન ધ ફિનાન્શિયલ સર્વિસીસ બિઝનેસ. એક CA છે, તો એ સ્ટોક બ્રોકિંગ, મર્ચન્ટ બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ જેવા સર્વિસીસ આપે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, હી ઓલ્સો રન્સ અ ચેરિટેબલ ટ્રસ્ટ વેર ઇન દે ગીવ ફૂડ ગ્રેન્સ, લોંગ નોટબુક્સ એન્ડ ઓલ્સો એમનું ડાયાલિસિસ સેન્ટર છે અહીંયા કાંદુબલી મહાવીરનગરમાં, જ્યાં તમને ફક્ત 1 રૂપિયામાં ડાયાલિસિસ કરીને આપે છે. અને શોર્ટલી એમનું વસઈમાં જ એક સેન્ટર ખુલવાનું છે. તો ચલો જાણીએ એમની સ્ટોરી. હાય, વેલકમ ટુ વાતચીત પોડકાસ્ટ. હેલો. તો આપણે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીના છે, તો બિફોર આઈ બિગિન ધ પોડકાસ્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પૂછી જ લઉં. માર્કેટ કેવું ચાલે છે? માર્કેટ એકદમ બ્રોકિંગ બહુ સારા મોડમાં છે અને ઇન્વેસ્ટર તો ભરપૂર કમાણા છે. ડેફિનેટલી ઇટ્સ અ વેરી ગુડ ટાઈમ ફોર ઇન્વેસ્ટર્સ. તો શું લાગે છે, બજેટ પહેલા અને હવે ઇલેક્શન્સ પણ છે, તો માર્કેટ આવું જ રહેશે કે? ડેફિનેટલી નેક્સ્ટ 2-3 ઇયર્સ તો કઈ ડાઉનસાઇડ લાગી નથી રહી. શોર્ટ ટર્મ માટે ઠીક છે, થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે, અધરવાઇઝ અપટ્રેન્ડ ચાલુ જ રહેશે. એન્ડ વી આર વેરી મચ બુલિશ ઓન સ્ટોક માર્કેટ. ઓલવેઝ બુલિશ ઓન ઇન્ડિયા. ડેફિનેટલી. મોદી ગવર્નમેન્ટ અગેન, મોદી રોક્સ. એ આવી જાય તો કોઈ અટકવાનું છે અને હોપફુલી આવતે મોદી ગવર્નમેન્ટ આવશે. તો ચલો તમારી જર્ની ની વાત કરીએ આપણે થોડી. તમે મુંબઈ આવવાનું કેમ ડિસાઈડ કર્યું? સી, બેસિકલી આ બધી સ્ટાર્ટ થયું છે જ્યારે ગ્રેજ્યુએટ કરીને કોઈ બી સ્ટુડન્ટ નીકળતું હોય તો નાના સિટીના મોટા ડ્રીમ્સ હોય છે. તો એ રીતે જ અમે લોકો રતલામથી અહીંયા બોમ્બે શિફ્ટ થયા ભણવા માટે, બોમ્બે આવ્યા હતા CA કરવા માટે, અને ઓવર અ પીરિયડ અહીંયા સેટલ થતા ગયા. જ્યારે બીજા લોકોને કામ કરતા જોઈએ, જે આઈ સ્ટીલ રિમેમ્બર ફર્સ્ટ ડે વેન આઈ વેન્ટ ટુ ચર્ચ ગેટ, અને પબ્લિકનો એક ધમાલ ચાલતી હોય છે. સો દેટ ઇઝ અનફોર્ગેટેબલ લાઈફની આ મોમેન્ટ્સ છે. અને ત્યાંથી એક જનૂન સ્ટાર્ટ થાય કે આપણે કંઈક કરીને બતાડીએ. જ્યારે બધું છોડીને આવ્યા છે તો લાઈફમાં એક સક્સેસ સ્ટોરી બનાવીએ, અને એવી રીતે એક જર્ની સ્ટાર્ટ કરી જે રતલામથી લઈને અહીંયા બોમ્બે સુધી. તો રતલામમાં તમારી લાઈફ કેવી હતી? લાઈક અગર તમે મુંબઈ ના આવ્યા હોત તો લાઈફ કેવી હોત રતલામમાં? મેબી કદાચ કોઈ ઓફિસમાં એકાઉન્ટન્ટ હોત, ઓર પપ્પાની સાથે બિઝનેસમાં લાગી ગયો હોત, એન્ડ કદાચ આવું બધું દુનિયા જોઈ બી ના હોત, વિચાર કલ્પના બી ના કરી હોત, અને કદાચ પહોંચવાની વાત તો શક્ય જ નહોતી. સો ક્વાઇટ ડિફરન્ટ લાઈફ હોત, અને સ્ટ્રગલ શું હોય છે એ કદાચ ખબર બી ના પડતી, કેમ કે ત્યાં એટલા બધા કોઈ એમ જ નથી હોતા, ડ્રીમ્સ જ નથી હોતા. નાના સિટીમાં કેવું છે કે ખર્ચા ઓછા છે, ઇન્કમ ઓછી છે, અને હેપી લાઈફ છે. એટલે અગર આપણે કહીને ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં જવું છે તો પછી મુંબઈ ઇઝ ધ પ્લેસ. ધીસ ઇઝ ધ ઓન્લી પ્લેસ વેર યુ કેન વન કેન કમ, વન શુડ કમ, એન્ડ ફ્યુચરમાં બી આ રીતે જ નાના સિટીમાંથી બધા આવવું જ જોઈએ. અને મુંબઈ એવું છે કે બધાને સપના પૂરા કરે છે, તો ડેફિનેટલી મુંબઈ આવીને કોઈ સારા કામ કરવા જોઈએ. તો તમે CA કરવાનું કેમ ડિસાઈડ કર્યું? એટલે પહેલાથી આમ ઇન્ટરેસ્ટ હતો? કેમ કે આ સૌથી ચીપેસ્ટ કોર્સ સી, સો રીઝન વોઝ ઓન્લી વન, મેડિકલના મેરિટ ઉપર કદાચ ના જઈ શકીએ તો આપણે પાછા જવાના ચાન્સ નથી. પૈસા છે નહીં કે આપણે મેડિકલમાં સિલેક્ટ નહીં થઈ તો કંઈ ડોનેશન સીટ મળી શકે. તો ચોઈસ એક જ હોય છે કે એકાઉન્ટ્સના અંદર જાઓ, એકાઉન્ટના અંદર જઈને તમે CA. અને અમારા સમયમાં તો હાર્ડલી 500-600 રૂપિયાના અંદર CA થઈ ગયા, જે તમે કદાચ કલ્પના બી ના કરી શકો. સો અવર હોલ એક્સપેન્સીસ ટિલ બીકમિંગ CA વોઝ અરાઉન્ડ 2,000 or 3,000 rupees. તો તમને યાદ છે તમે જ્યારે મુંબઈ આવ્યા હતા તો કેટલા રૂપિયા લઈને આવ્યા હતા? મને પપ્પા દર મહિને 500 રૂપિયા આપતા હતા, એના અંદરથી 150 રૂપિયા હોસ્ટેલના લાગતા હતા, 350 વોઝ મેસ બિલ, અને બાકીના પૈસા જે પાર્ટ ટાઈમ એકાઉન્ટ રાઇટિંગ કરતા હતા એમાંથી બધું ખર્ચા કરી શકતા હતા. સો એવરી મંથ પોકેટ મની વોઝ 500 રૂપીઝ. દેટ વોઝ નોટ પોકેટ મની, બટ ધ હોલ મંથના એક્સપેન્સીસના પૈસા હતા.
તો અત્યારે તમે કઈ આર્ટિકલશિપ કે એવું કર્યું હતું? કોઈ આર્ટિકલશિપ ફોર્મમાં જોઈન કરી હતી અને એ વખતે સ્ટાઇપન્ડ રેટ હતો 150 રૂપીઝ ફર્સ્ટ ઇયર, 250 રૂપીઝ સેકન્ડ ઇયર એન્ડ 350 રૂપીઝ ફોર ફાઇનલ ઇયર. અને આવવા જવાનો ખર્ચો કદાચ અમારો 100-150 રૂપિયા થઈ જતો હતો ફર્સ્ટ ઇયરના અંદર. એટલે એઝ સચ કોઈ સ્પેર મની બચે એવો કોઈ સ્કોપ જ નહોતો. પણ હા, ત્યારે શીખવા માટે ઘણું બધું મળતું હતું અને વોકિંગ અવર્સ બહુ લેન્ધી હતા, અર્લી મોર્નિંગ થી લેટ ઇવનિંગ. સો એ રીતે બધું કામ સ્ટાર્ટ કરીને સીએ ની જર્ની. મુંબઈમાં કોઈ ઓળખ જ નહોતી, મીન્સ આગળ પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નહીં, તો કામ મળવું બહુ ડિફિકલ્ટ હતું. ઓલ ધ ટાઈમ આપણે મહેનત કરતા રહીએ પણ કોઈ રિવોર્ડ ના મળે. સ્ટાર્ટિંગ ઇનિશિયલ ડેઝમાં એકાઉન્ટ રાઇટિંગ જ કરી શકતા હતા. ઇવન સીએ ત્યાં પછી બી કોઈ સ્કોપ નહોતો એટલો, કારણ કે કોઈ ઓળખાણ નહોતી. અને એક બે વર્ષની પ્રેક્ટિસ કરી પણ અનફોર્ચ્યુનેટલી સક્સેસ ના થઈ શક્યા, કારણ કે બેકિંગ નહોતું. એકાઉન્ટ રાઇટિંગ કરી કરીને ઘર ખર્ચા ચાલતા રહ્યા. અને બોમ્બેની લાઈફ એવું છે કે હોસ્ટેલથી પેઈંગ ગેસ્ટથી ક્લાયન્ટના ફ્લેટમાં ઓલ ધ ટાઈમ સ્ટ્રગલિંગ. પછી આવ્યું 1 BHK 2 BHKની જર્ની. તો રિવોર્ડિંગ કંઈ હતું નહીં, તો પછી આ પ્રેક્ટિસની દુનિયા છોડી દીધી અને દેન વી સ્ટાર્ટેડ શેર બોમ્બિંગ બિઝનેસ. સો ઇનિશિયલી વોઝ ધ ડે જ્યારે રિંગ સિસ્ટમ ચાલતી હતી, દેટ વોઝ ધ ઓલ્ડન ડેઝ. તમે જોયું તો વર્ષો પહેલા જે સિસ્ટમ હતી, હર્ષદ મહેતાની તેજી હતી 90s ના અંદર. મેં ત્યારે 90s માં સીએ કર્યું હતું, નવા હતા અને ત્યારે ફૂલ તેજી હતી. અવર જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ 1 NEPC માઇક્રોન કરીને એક કંપની હતી, એનો આઈપીઓ આવ્યો હતો. એક આઈપીઓ ભરીને આટલા પૈસા કમાઈ શકીએ એ પહેલીવાર જિંદગીમાં રિયલાઇઝ થયું કે આટલી બધી ઇઝી અર્નિંગ બી હોઈ શકે છે અગર પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. અને ત્યારથી જે શેર બજારનો રંગ લાગ્યો એ આજ સુધી ચાલતો જ રહે છે. આઈ રીમેમ્બર મારા મમ્મી પણ શેર માર્કેટ એટલે બ્રોકર ના ત્યાં જોબ કરતા હતા, તો એ પણ હર્ષદ મહેતા નો ટાઈમ હતો ત્યારે જ એ અકાઉન્ટ માં હતા. એટલે હું કોઈના સાથે પણ વાત કરું ને જેમ શેર માર્કેટ માં બહુ જ ટાઈમ થી છે, એક તો હર્ષદ મહેતા નો ઇન્સ્ટન્સ હોય કે આ સ્ટોક એકદમ ભાગે તો ઇન્ડિયામાં તેજી એટલે હર્ષદ મહેતા આ એના જેવું હતું. મે બી રાઈટ વે ઓર રોંગ વે, બટ અલ્ટિમેટલી ઘરે ઘરે જે અવેરનેસ થઈ એ કદાચ હર્ષદ મહેતાના બુલ રન પછી સ્ટાર્ટ થઈ. દેન નો ડાઉટ કેતન પારેખ એ વખતની તેજી મંદી આવી ગઈ. એના પછી તો ઘણા બધા ઇન્સિડન્ટ આવ્યા, અટલ બિહારી વાજપેયી ગવર્નમેન્ટ ગઈ વન ડે ના અંદર, ત્યારે ઉપર નીચે આવી ગયું, નાના મોટા વોર આ તે બધું ચાલતું રહ્યું. અપ એન્ડ ડાઉન ઇઝ ધીસ ગેમ ડેફિનેટલી. પણ આઈ થિંક એક બહુ ઇમ્પોર્ટન્ટ અને સારા ટાઈમ પર તમારું સીએ પત્યું કે 1990માં આપણું જે બજેટ પણ આવ્યું હતું એના પછી આઈ થિંક બહુ જ રિવોલ્યુશન બધું સ્ટાર્ટ થયું. એના પછી નવો બધું ડેવલપમેન્ટ બી ચાલુ થયા હતા. પછી મનમોહન સિંહ ગવર્નમેન્ટ એમને બધા ડ્રેસ્ટિકલી ચેન્જીસ બી લાવ્યા હતા ઇન્ડિયાના અંદર. દેટ વોઝ ધ બિગિનિંગ, આપણે જે ઇકોનોમિક ગ્રોથ કહી શકીએ કે એની બિગિનિંગ હતી. તો મનમોહન સિંહ ગવર્નમેન્ટ પછીની બધી શરૂઆત. તો તમે 2010માં સ્ટોક બ્રોકિંગનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો એ બ્રોકિંગ બિઝનેસ કેમ સ્ટાર્ટ કરવાનું ડિસાઈડ કર્યું? સી એનો બિઝનેસ અધાયો છે કે જ્યારે અમે સ્ટાર્ટ ઇનિશિયલી કર્યું હતું સબ બ્રોકર તરીકે, તો અલગ અલગ બ્રોકરમાં ઇન્ડિયાના જે સારા બ્રોકર હોય એના ત્યાં કામ કરતા હોય. પણ ઓલ ધ ટાઈમ એવું થતું હોય કે આપણી પાસે પૈસા બહુ લિમિટેડ હોય અને ગજા બહારનું આપણે રમી લેતા હોય. બ્રોકર લોકો આપણી પોઝિશન કાપવા માટે ફોન કરે કે અરે તમારા માર્જિન ખતમ થઈ ગયા છે તો તમારે સોદા કાપવા જ પડશે. તો એનાથી કંઈક એવું લાગતું હતું કે વોસ પીરિયડમાં જ આપણા સોદા કપાઈ જાય. સી લિવરેજ આપણને 12 મહિના આપતા રહે બ્રોકર, અને જે વખતે વરસાદ ચાલુ થાય અને અમ્બ્રેલાની જરૂર પડે બોલે આજ કા દિન આપ લોક સંભાળ લો, આજ સોદા કાઢ લો, વાપસ કલ સે ફિર ખડા કર લે. તો આ બધું એક વાર થયું ત્યાં સુધી સમજણ ના પડી. પણ જયારે સેકન્ડ ટાઈમ મંદી આવી, અગેન વી આર ફેસિંગ ધ સેમ પ્રોબ્લેમ કે 364 દિવસ આપણા પૈસા જમા હોય અને એક દિવસ જયારે ડેબિટ આવે ત્યારે બ્રોકર કે નહીં આજે નહીં, જયારે બાકીના દિવસો તમને રોજ આપશે લીધી. તો એને અવોઈડ કરવા માટે કે આપણે પહેલા કેપેબલ બનીએ, એન્ડ વિથ ધેટ રીઝન વી સ્ટાર્ટેડ બ્રોકિંગ.
કે આપણે પોતાનું કાર્ડ હોય તો આ કદાચ પ્રોબ્લેમ આપણને ઓછા નડશે, કારણ કે ડિસિપ્લિન રમવાનું આપણે સ્ટાર્ટ થઈ શકે. તો આજકાલના, એટલે તમે 2010 માં સ્ટાર્ટ કર્યું અને ઘણા બધા બીજા બ્રોકર્સ હતા જે પણ એ ટાઈમે સ્ટાર્ટ થયા છે, હમણાંના જે ટોપના બ્રોકર્સ છે, તો તમે ટ્રેડિશનલ બ્રોકરેજનો અપ્રોચ લીધો વર્સિસ જે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ હમણાં છે માર્કેટમાં, તો તમે ટ્રેડિશનલ રૂટ કેમ સિલેક્ટ કર્યું? સી, મારું પર્સનલી એવું માનવું છે કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ઇઝ સમથિંગ ડિફરન્ટ, જે પ્રેક્ટિકલી તમને ક્યારેય સક્સેસ ના કરાવી શકે. ટ્રેડિશનલ બ્રોકર એવું છે કે તમને પ્રોપર ગાઈડન્સ આપે છે. ડિસ્કાઉન્ટ બ્રોકર એવું છે જે તમે મશીન સાથે ધંધો કરી રહ્યા છો, ઓલ ધ ટાઈમ તમારા પૈસા હોય અને તમે કામ કરો છો. દેર ઇઝ નો એસ સચ એડવાઇઝરી, તમને કોઈ જવાબ આપવાળો નથી. કોઈ જગ્યાએ તમે અટકી ગયા તો તમારી પાસે ફોલોઅપ નહીં થઈ શકે. મીન્સ તમારે અગર એક્સેસ પૈસા છે અને સરપ્લસ મની તમે મૂકી દો છો, પોતાની રીતે રમી શકો છો, દેન તમે ડિસ્કાઉન્ટ બ્રોકરમાં જઈ શકો છો. અધરવાઇઝ પે હેન્ડસમલી એન્ડ ગેટ પ્રોપર રિવોર્ડ ફ્રોમ ધ માર્કેટ્સ. સો દેટ શુડ બી ધ એપ્રોચ કે આપણે બ્રોકિંગ ઇઝ નોટ અવર ઇન્વેસ્ટરનો કોઈ કન્સર્ન, બ્રોકિંગ નથી. ઇન્વેસ્ટરનો કન્સર્ન છે સારો પોર્ટફોલિયો બનાવો અને સારા પૈસા કમાવા. એબ્સોલ્યુટલી. અને ઘણા લોકોને એમ જોયું છે બીકોઝ ઠીક છે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ છે તો વધારે ટ્રેડ કરી દે, ઓવર ટ્રેડિંગ કરી લે ને એ બધા પ્રોબ્લેમ્સ આવી જાય છે પછી. તો આપણે જો એકદમ અગર હિસ્ટ્રી જાણીએ સ્ટોક માર્કેટની, તો કોટન ટ્રેડિંગ થી સ્ટાર્ટ કર્યું હતું એક ટ્રીના નીચે, પછી ફોર્મલી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બન્યું અને પછી ટ્રેડિશનલ બ્રોકર્સ આવ્યા, પછી એ જોઈને બેંક એ પણ બ્રોકિંગ સ્ટાર્ટ કરી દીધું, એ લોકો પાસે ડિસ્ટ્રીબ્યુશન હતું, પછી ડિસ્કાઉન્ટ બ્રોકિંગ આવ્યું. તો લોકોને લાગે છે કે છે ને હમણાં ડિસ્કાઉન્ટ બ્રોકિંગ નવું છે, પણ ઇનફેક્ટ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ તો 2010 માં જ આવી ગયું છે અને કંટ્રોલ કોમ્પિટિશન ભી છે. અચ્છા, જેની પાસે વિઝન છે, જેને સમજો એમ્પલ ફંડ છે, એને ડેફિનેટલી ડિસ્કાઉન્ટ બ્રોકરમાં ભી એકાઉન્ટ હોવું જ જોઈએ. અને જેને એવું લાગે છે કે થોડી એડવાઇસની જરૂર છે અને સેફ ગેમ રમવી છે તો એને ઇન્સ્ટિટ્યુટ ઓફ મશીન એને કોઈ પ્રોપર એડવાઇઝરી લેવી જોઈએ. સો બંને મોડેલ પોતપોતાની રીતે ફિટ છે માર્કેટમાં. અને કદાચ તમે જોયું હશે તો વેલ્યુએશન ઝીરોડા અત્યારે ટોપ વેલ્યુએશનમાં ચાલી રહી છે. એટ ધ સેમ ટાઈમ જે બીજા બ્રોકરો છે એ બી પોતપોતાની રીતે બેસ્ટ કામ કરી રહ્યા છે. ઇફ યુ ગો કે સમજો નાના બ્રોકર છે તો નાના બ્રોકર ધીમે ધીમે ઓવર અ પીરિયડ મોટા બની ગયા, જે વર્ષોથી સંઘર્ષ કરતા રહ્યા અને એક લેવલ ઉપર સારી જગ્યાએ પહોંચી ગયા. તો હમણાં ઇન્ડિયામાં કેટલા આપણા 5000 જેટલા બ્રોકર છે, બટ મેજર જે વોલ્યુમ જનરેટ થાય છે એક્સચેન્જ પર એ હશે ટોપ 15 બ્રોકર્સ, જેમાં ગ્રો, ધન, ઝીરોધા એવા બધા, એન્જલ, મોતીલાલ એ બધા છે. તો આજે બીજા છે એ 5000 બ્રોકર્સ, તો તમને શું લાગે છે કન્સોલિડેશન થશે, થોડા એક્વિઝિશન થઈ જશે મોટા બ્રોકર્સ ના થ્રુ કે પછી નાના બ્રોકર્સ? જે બ્રોકર અત્યારે સર્વાઈવ થઈ ગયા એ લાઈફ ટાઈમ હવે મોટા જ થઈ જશે. એનું કારણ એ છે કે અગર કમ્પ્લાયન્સીસ નહોતા પૂરા કરી શકતા, ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસ છે બી, રૂલ્સ રેગ્યુલેશન એટલા બધા ચેન્જીસ થઈ ગયા કે જે લોકો કમ્પ્લાયન્સીસ નહોતા પૂરા કરી શકતા એ ઓલરેડી સરેન્ડર થઈ ચુક્યા છે. અને જે લોકો સ્ટ્રગલિંગ કરીને સર્વાઈવ થઈ ગયા એ હવે જલ્દી બંધ નહીં થાય, કેમ કે એમની લાઈફમાં હવે સક્સેસ જ છે અને એ લોકો એક બેડ ફેસ જોઈ લીધો. જ્યારે ટ્રેડિશનલ મેથડથી આપણે જે બ્રોકિંગ હાઉસ ચલાવતા હતા એ જગ્યાએ હવે કમ્પ્યુટરાઇઝ નવા કમ્પ્લાયન્સીસ જોઈએ છે. તમે જોતા છો કે એવરી ડે મોર્નિંગ કઈ નવા રૂલ્સ રેગ્યુલેશન આવે. આજે એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે સડનલી રાત્રે નક્કી કરે કાલે વર્કિંગ છે. સો એવરી ટાઈમ ઇટ હેપન્સ. તો આપણે જોયું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ છે, પણ હવે છે ને ઘણા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ કે અમને DIY ઇન્વેસ્ટિંગ કરવું છે યા તો એડવાઇઝરી, જે પણ રૂટ એમને જવું હોય. બટ અને હવે AI બહુ છે આજકાલ માર્કેટમાં ચાલે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બધું. તો તમને શું લાગે છે બ્રોકિંગનું ફ્યુચર શું છે? બ્રોકિંગ ફ્યુચર સેમ જ રહેશે, બીકોઝ બ્રોકિંગ વિધાઉટ ઇટ ઇઝ નોટ પોસિબલ પ્રેક્ટિકલી. સી, આ બંનેને ઇન્વેસ્ટરને અને ગવર્મેન્ટ ઓથોરિટીઝને જોઈન કરવાનો એક રૂટ છે, મિડલમેન છે. અને તમે મિડલમેનને કેન્સલ નહીં કરી શકો, એને કપ કરવું ઇટ ઇઝ નોટ પોસિબલ. અને પ્રેક્ટિકલી જોવા જોઈએ તો જે બ્રોકર છે એ એક જ રૂટ છે જેનાથી આટલું બધું આપણું ડેવલપમેન્ટ થઈ શક્યું છે. ગ્રો સ્ટોરી એના વગર પોસિબલ નથી, પોસિબલ જ નથી. અગર ઇન્ડિયામાં તમને ગ્રો કરવું હોય તમને માર્કેટમાં પાર્ટિસિપેટ કરવું જ પડશે. ઇન્વેસ્ટ, ઇક્વિટી ઇન્વેસ્ટિંગ તો કરવું જ પડશે, એક સોર્સ છે જેના થ્રુ આપણે ગ્રોથ કરી શકીએ. સાચી વાત છે. તો મને છે ને એક, તમે આટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, 1990 તમે જોવો છો આ બધું, તો બ્રોકિંગ ત્યારે અર્લી 2000s વર્સિસ બ્રોકિંગ હવે શું ચેન્જ થઈ ગયું છે? કઈ ચેન્જીસ તો બહુ બધા થઈ ગયા છે અને બહુ સારી રીતે અત્યારે જોઈએ તો ટ્રાન્સપરન્સી છે.
પહેલાં એવું હતું કે 1% બ્રોકિંગ અમે લોકો ચાર્જ કરતા હતા. દેટ વોઝ વેરી મચ ઓન હાયર સાઇડ કમ્પેર્ડ ટુ નાઉડેઝ વોટ યુ આર પેઇંગ. અત્યારે આજની તારીખમાં 5 પૈસા 10 પૈસા 20 પૈસા એવી બ્રોકિંગ સ્લેપ થઈ ગયા છે. પણ એટ ધ સેમ એવું થયું છે કે આ જે ટ્રાન્સપરન્સી છે, આપણને એટલું ફાસ્ટ બધી સર્વિસીસ મળી રહી છે જે કદાચ જૂના જમાનામાં હતી નહીં. સવારે સોદા થતા હતા, રાત્રે કન્ફર્મેશન મળતા હતા, ભાવ ચેન્જીસ થઈ જતા હતા, બ્રોકિંગ 1% આપવી પડતી હતી. કદાચ એ રીતે જે માસ વોલ્યુમ આજે થઈ રહ્યું છે એ બધું પ્રેક્ટિકલી પોસિબલ નહોતું. અને આજે જે ટેકનોલોજી આવી છે એના લીધે આપણે આ લેવલ પહોંચ્યા છીએ. તો નાવડેઝ જે થઈ રહ્યું છે એ બેસ્ટ છે અને ટેકનોલોજીથી આપણે બહુ ઝડપથી આગળ આવી ગયા છીએ. અને હવે તો ઇનફેક્ટ એટલે જયારે હું મમ્મી સાથે વાત કરું ને કે ત્યારે બ્રોકિંગ બધું કેવું હતું, તો કે રિંગમાં જઈને બધા ટ્રેડ કરતા તો કેટલા દિવસોના દિવસ લાગી જતા તમારા એકચ્યુઅલી શેર સેટલ થવા. હવે આપણે જોઈએ તો T+1 સેટલમેન્ટ, હવે તો રીઅલ ટાઈમ સેટલમેન્ટ આવી રહ્યું છે. યાદ તમે દિવસે સાંજે સેટલ કરી શકશો, સાંજે સેટલ કરી શકશો. પણ વર્લ્ડ વાઇઝ એવું નથી કે બધી જગ્યાએ રીઅલ ટાઈમ આવ્યું છે. ઇન્ડિયા જે રીતે ટ્રાય કરી રહી છે ધેટ ઇઝ ડિફરન્ટ, બટ થોડી ઘણી તકલીફો છે. એટલું ફાસ્ટ જલ્દી પબ્લિક એક્સેપ્ટ નહીં કરી શકે. આજે T+1 તો આવી જ ગયું છે. તો એસ અમે જે બ્રોકિંગ કમ્યુનિટીમાં છે એવું વિચારીએ છીએ કે આટલી ઝડપથી ચેન્જીસ કરવાની જરૂર નથી. તમે રીઅલ ટાઈમમાં જાઓ છો, સવારે શેર વેચો, બપોરે પૈસા આવી જાય, પણ એનાથી કઈ ફરક નથી પડવાનું. આજે આવે કે કાલે સવારે આવે. સો એટલીસ્ટ જે સિસ્ટમ અત્યારે T+1 ચાલી રહી છે એ મચ બેટર છે કમ્પેર ટુ રીઅલ ટાઈમ જે સેમ ડે સેટલમેન્ટ કરવા માંગે છે. એઝ અ બ્રોકર તમને શું લાગે કે છે ને હવે સેબી આટલા બધા ચેન્જીસ રેકમેન્ડ કરે છે, એ લોકો એવરીથિંગ દે ડુ ઇઝ કે રિટેલ ઇન્વેસ્ટરને આપણે પ્રોટેક્ટ કરીએ, તો ક્યાંક એવું લાગે છે કે ના ઇન્વેસ્ટર પણ સ્માર્ટ છે, એમને ખબર છે શું કરે છે. અને સેબી ડે ટુ ડે બધા નવા રૂલ્સ રેગ્યુલેશન લાવી જ રહી છે, અવેરનેસ છે, અને પબ્લિક ઘણું ઘણું તો ઓલરેડી શીખી જ ગઈ છે. અને એવરી ટાઈમ નવા લોકો જોઈન થઈ રહ્યા છે, બ્રોકર લોકો બી બધી સપોર્ટ આપી જ રહ્યા છે. એવું નથી કે દરેક બ્રોકર કોઈ ખરાબ છે, ટાઈમ સંજોગો કોઈ વાર ખરાબ થયા હોય. અધરવાઇઝ હવે જે સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે ઇન્ડિયામાં એમાં ન તો બ્રોકર ડિફોલ્ટ થઈ શકે અને ન કોઈ ઇન્વેસ્ટરના પૈસા ડૂબી શકે. હવે તો એવું થવાનું છે ને બ્રોકરના એકાઉન્ટમાં પૈસા નહીં, સીધા ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટથી. આજની તારીખમાં તો જે એમાં પૈસા અમે બ્રોકર પાસે છે એવી નહીં, જે તમે પૈસા આપો છો એ અમે લોકો એક્સચેન્જને આપી દઈએ છીએ, અને તમે જયારે પરચેસ કરો છો એના પછી જે પૈસા અમે યુટિલાઇઝ કરી રહ્યા છીએ. ડે એન્ડના અંદર અમે અગર સમજો નથી આપતા પૈસા પ્રોપર એક્સચેન્જને તો 100% સુધી પેનલ્ટી લાગી જાય છે. તો આપણે જોઈએ કોવિડ પહેલા અને કોવિડ પછી, એટલે જે લોકો નવા માર્કેટમાં આવે છે બહુ જ એક શિફ્ટ થઈ ગયું છે એમાં. અત્યારે કેટલા 12-13 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, થઈ ગયા છે. એટલે આઈ થિંક એક કોવિડનો જે પીરિયડ હતો એમાં જે બુલરન આવ્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો નવા ઇન્વેસ્ટર્સને લઈ આવવા માર્કેટમાં. જે એકદમ બોટમ સુધી સ્ટોક માર્કેટ પડી ગયો અને એના પછી જે ઝડપથી વધી ગયો એમાં ઘણા બધા ઇન્વેસ્ટર અટ્રેક બી થયા અને હેન્ડસમ રિવોર્ડ બી બધાને મળી ગયો, જે ગેમ ચેન્જર લાઈફ ચેન્જ કરી નાખી ઘણા લોકોની. અને હજી તો ઇન્ડિયા એકદમ ગ્રોથ સ્ટોરી ચાલી જ રહી છે તો કોઈ જગ્યાએ અટકવાનો સવાલ જ નથી આવ્યો. યુઝ્યુઅલી એવું થાય કે છે ને આમ બુલરન હોય, બધા કે યુ નો કે બુલરન છે તો ઇન્વેસ્ટર્સ આવવાના જ છે માર્કેટમાં, પણ પછી જો અગર લોસ થઈ ગયો તો નીકળી જશે, પછી નહીં આવે પાછા માર્કેટમાં. બટ આ વખતે તમને એવું લાગે છે કે આજે કોવિડ રેલી પછી આવ્યા છે ને એ લોંગ ટર્મ માટે રહેશે? ના, આમાં કઈ રીતે થાય છે કે અત્યારે બધા કમાયેલા છે, જેને જેટલી હિંમત કરી એને એટલા પૈસા મળી ગયા. તો આ કમાયેલા પૈસા રાતોરાત ઝીરો નથી થવાના. તો એવું નથી કે જે ઇન્વેસ્ટર કમાણ છે એ પાછા ભાગી જશે. હા, થોડા ઘણા લોસ કરશે. અગર આપણે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છોડી દઈએ કે જેને FNO સમજો એક લત લાગી ગઈ છે એને અગર અવોઈડ કરીએ તો મને નથી લાગતું કે કોઈ ઇન્વેસ્ટર શેરબજાર ક્યારે બી છોડે, આજે નહીં મંદીમાં બી નહીં છોડે. બીકોઝ એ ટાઈમમાં એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી મળશે સારા સ્ટોક નીચેના ભાવમાં લેવા માટે. તમે FNO ની વાત કરી તો આપણે અગર જોઈએ ટ્રેડિંગના જે વોલ્યુમ્સ છે ફ્યુચર્સ અને ઓપ્શન્સના કોવિડ પહેલા અને કોવિડ પછી સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ થઈ ગયા છે. અને હું જોઉં છું કે બહુ ન્યૂ યંગ લોકો જે માર્કેટમાં આવે છે સીધું ઓપ્શન્સ ટ્રેડિંગ થી સ્ટાર્ટ કરે છે. તો ઓબ્વિયસલી ઓપ્શન જ કરવું જોઈએ પહેલા. એનું કારણ એ છે કેમ કે ઓછા પૈસામાં તમે લર્નિંગ પ્રોસેસમાં જઈ શકો. સી, અગર તમે એક ફ્યુચર લેવા જાઓ છો તો તમને 1.5-2 લાખ-3 લાખનું માર્જિન લાગી જાય છે. આજની તારીખમાં માર્જિન 30-40% નોર્મલ બધી FNO સાઇઝમાં છે.
અને જ્યાં ઓપ્શન ટ્રેડિંગના અંદર જાઓ છો, અગર તમે રાઈટ નથી કરતા કોલ ઓર પુટ ઓપ્શનમાં અને બાય કરો છો, તો તમે લિમિટેડ પૈસા રોકીને એકવાર લર્નિંગ ટાઈમમાં નીકળી શકો છો. તો ઇનિશિયલ સ્ટેજમાં ઓબ્વિયસલી થોડા થોડા 50 લોટ, 2 લોટ, 1 લોટ એમ કરીને તમે સ્ટાર્ટ કરી શકો. અને દેટ વિલ ગીવ યુ, જ્યારે આપણને પૈસા મળવા લાગે તો તમે થોડો ઇન્ટરેસ્ટ વધારે લેવા લાગશો. એટ ધ સેમ ટાઈમ અગર ખોસે તો બી તમે રોકાઈ જશો, કેમ કે લિમિટેડ પૈસા તમને લોસ થાય. બટ ઘણા લોકો છે ને લોન લઈને ઓપ્શન્સ ટ્રેડિંગ કરે છે, તો આ એક મને લાગે છે આ થોડું પ્રોબ્લેમ છે. તમે સમજો, શીખો અને પછી કરો. એ તો રોંગ જ છે કે તમે લોન લઈને કરો છો તો ક્યારે સર્વાઈવ નહીં થાય. ઇવન નોટ ઓપ્શન રાઇટિંગ, તમે ફ્યુચર લો ઓર ઇન્વેસ્ટમેન્ટ બી અગર લોન લઈને કરો છો તો રિસ્કી થવાનું છે. પણ અગર આપણે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બેમાં, એક તો તમે માર્જિન નો પોઈન્ટ કીધો, પણ બીજું છે ને ફ્યુચર્સ માં ટ્રેડિંગ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે અગર આપણે આમ કમ્પેર કરીએ તો વર્સિસ ઓપ્શન્સ. ઓપ્શન કેમ કે ફ્રિક્વન્ટલી તમે ફરી શકો છો. ઇવન 1-2 રૂપિયામાં બી માણસો ફરે છે, ક્વોન્ટિટી ના અંદર લે છે. સમજો 10 રૂપિયામાં 25,000 શેર લઈ લીધા તો 2.5 લાખ જ રોકવાના છે, અને 11 રૂપિયામાં વેચે છે તો બી 25,000 કમાઈને ખર્ચા કાઢીને બી કઈ 15-20,000 ઘરમાં લઈ. તો હવે અગર આપણે જોઈએ તો હર દિવસ એક એક્સપાયરી છે, નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, ફિન નિફ્ટી. તો આ એક તમને શું લાગે છે ટ્રેડર પર કેવી રીતે ઇમ્પેક્ટ કરશે એવરીડે એક્સપાયરી? એવરીડે એક્સપાયરી રમવા માટે તમને બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. અને ડે ના અંદર તો લાઈફમાં એક જ એમ છે કે તમે કોઈ પણ લે કરો, લઈને કરો, વેચીને કરો, પણ સાંજે શું કમાઈને આવો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો તમને એમ્પલ સ્કોપ મળે છે, અલગ અલગ તમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે એક સેગમેન્ટ નહીં તો બીજામાં, બીજામાં નહીં તો ત્રીજામાં તમે રમી શકો છો. અને સાંજે આવો ત્યારે તમારા હાથમાં કઈ પૈસા આવવા જોઈએ. તો ડેફિનેટલી જે નવા નવા તમને ઓપ્શન્સ મળી જાય છે તો એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને ઇન્વેસ્ટરને તો ઓલવેઝ આમાં ટ્રાય કરવી જ જોઈએ. અને એક્સચેન્જ હજી એક કન્સલ્ટેશન પેપર પણ આમ આવ્યું હતું કે આપણે ટ્રેડિંગ આવર્સ વધારશું, યુ નો રાતે 9 વાગ્યા સુધી કરશું. તો તમારો શું વ્યૂ છે એઝ અ બ્રોકર? ડેફિનેટલી એઝ અ સી અર્નિંગ વાઇઝ યસ, 9 વાગે ને 24 કલાક રાખવું જોઈએ. પણ એઝ અ હ્યુમન બિંગ ધીસ ઇઝ ટુ મચ ટાઈમ, અને એટલું બધું કોઈ એક્સચેન્જ કરવાની જરૂર નથી. બિકોઝ આજની તારીખમાં જે આપણું કલેક્શન, ટેક્સ કલેક્શન છે, વોલ્યુમ છે, એ બહુ હાઈ લેવલનું થઈ રહ્યું છે. ઇવન દો ઇન ધીસ 9:30 to 3:30 ટાઈમમાં દેર ઇઝ એબ્સોલ્યુટલી કોઈ જરૂરિયાત નથી કે આપણે વધારે ટાઈમ સુધી લગાડીએ. અને પછી કદાચ એવું થઈ જાય કે સટ્ટા કે પ્રવૃત્તિ હજી વધી જશે, કેમ કે આખો દિવસ માણસ આ જ કરશે તો એના રૂટીન બિઝનેસને છોડીને શેરબજારમાં જ લાગી જશે. તો છે ને ઘણા ફૂલ ટાઈમ ટ્રેડર સાથે હું વાત કરું તો એ લોકો કહે છે ને સોસાયટી અમને આમ એક્સેપ્ટ નથી કરતી કે આ પણ એક જોબ હોઈ શકે, કે તમે તો સટ્ટો કરો છો, ગેમ્બલર છો, કે જેમ ઇન્જિનિયર હોય, ડોક્ટર હોય, પેઇન્ટર હોય, કે ટ્રેડિંગને છે ને રિસ્પેક્ટ નથી મળતી. હવે થોડીક મળે છે પણ પહેલા તો જરા પણ નથી. પહેલા એક જમાનો હતો કે જયારે એમ કહેવાતું હતું કે આ શેર બજાર એટલે સટ્ટા બજાર, પણ એ આખી સિનેરિયો હવે ચેન્જ થઈ ગયો છે. અને હવે તો શેરબજાર વાળા છોકરા છોકરીઓને લગ્ન બી થઈ રહ્યા છે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે પેલા સટ્ટા વાળાને આપણે છોકરી ના અપાય કે એના ત્યાં ના દેવું. તો એ સિનેરિયો બદલાઈ ગયા છે અને નાઉ પીપલ આર એક્સેપ્ટેડ, કેમ કે દરેક ઘરના અંદર કોઈ ને કોઈ શેરબજારમાં ઇન્વેસ્ટ કરે છે. તો અગર આપણે જોઈએ ટ્રેડિંગ વર્સિસ ઇન્વેસ્ટિંગમાં, જે રોજ ટ્રેડિંગ કરે, યુ નો ડે ઇન એન્ડ ડે આઉટ, એટ ધ એન્ડ ઓફ ધ ડે પોઝિશન સ્ક્વેર ઓફ કરી લે છે, વર્સિસ લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ, વેચે જ નહીં, લઈ દઉં, કન્વિક્શન છે, હું લઈને બેસીશ, તો તમે શું ચૂઝ કરશો? આમ લોકો કે ટ્રેડિંગમાં, ના ટ્રેડિંગ છે એટલે કે રીઝન તમને બતાડું. હવે પહેલાના જેવો જમાનો નથી કે તમે લોંગ ટર્મ, એટલે લોંગ ટર્મની ડેફિનેશન શું, આઈ ઓલવેઝ ઓબ્જેક્ટ જ્યારે બી આ ડિસ્કશન થતું હોય તો હું હંમેશા એમ જ કહું છું કે અલ્ટિમેટલી ઘરમાં જે આવ્યું એ સાચી વાત છે, ભાવ ભગવાન છે, આપણે જે કહે છે. તો હવે અગર તમે લોંગ ટર્મ માનો તો 1 વર્ષ લોંગ ટર્મ ગણાય, 1 મહિનો ગણાય કે 10 વર્ષ ગણાય, તો એની કોઈ ડેફિનેશન છે જ નહીં. અલ્ટિમેટલી આપણે કરવું શું જોઈએ કે તમે વેવ્સની સાથે ચાલો, જેવી રીતે તમારો હવાનો રૂખ છે એવી રીતે તમે બદલાઈ જાઓ. અગર તમને લાગે છે સાઇન પડીને તમે પૈસા ટ્રેડિંગના અંદર લાવો છો, તમારો હાથ જામે છે, તમારા કન્વિક્શન સાચા પડી રહ્યા છે, તો ડેફિનેટલી તમારે ટ્રેડિંગ જ કરવું જોઈએ. અને ટ્રેડિંગ એવું નથી કે હંમેશા પૈસા લઈ જાય છે, ટ્રેડિંગ પૈસા આપે છે, એટલે ઓબ્વિયસલી ટ્રેડિંગ ચાલુ જ રાખવું જોઈએ. અને એમાં બી કોઈ સિલેક્ટિવલી સ્ક્રિપ્ટ મળી જાય તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એક માનીએ કે છે ને નવા બિગિનર એક ટ્રેડર છે, એ લોકોને સ્ટાર્ટ કરવું છે ટ્રેડિંગ, તો કેવી રીતે કરવું જોઈએ, થોડીક વસ્તુ જે એમને ધ્યાનમાં રાખવી જોઈએ? એક તો એની જે રીતે આપણે
કોઈ મેડિકલ ફિલ્ડમાં વિચારીએ તો એમડી ડોક્ટર પાસે જવાનું પ્રિફર કરીએ રાધર દેન આરએમપી ડોક્ટર. સેમ વે એને પહેલાં બ્રોકર પ્રોપર સિલેક્ટ કરવો જોઈએ, એને બ્રોકિંગના અંદર ના જવું જોઈએ કે મારી બ્રોકિંગ શું થાય છે, રાધર એને એમ વિચારવું જોઈએ કે મને પ્રોપર એડવાઇસ કઈ જગ્યા મળી રહી છે. અગર સમજો આપણો બ્રોકર સારો છે ઓર આપણને પ્રોપર એડવાઇસ આપે છે તો એની જર્ની બહુ સક્સેસફુલી સ્ટાર્ટ થશે. અગર એ પહેલા દિવસથી પૈસા તોડવા લાગશે તો એને લાગશે શેરબજાર જેવો ગંદો ધંધો નથી અને શેરબજારમાં ક્યારે પગ નહીં મૂકે. શરૂઆત નાના નાના ઇન્વેસ્ટમેન્ટથી થઈ શકે છે, સમજો 10 શેર 20 શેર બી તમે લઈને સ્ટાર્ટ કરી શકો છો. પણ એની સાથે જરૂરી છે કે કોઈ ટ્રેન્ડ જે સાથે બેઠું હોય, સિનિયર હોય, એની એના ટ્રેડી ઓબ્ઝર્વ કરવા લાગે અને પછી પોતાના લેવલ એને વધારી નાખે ઇન્વેસ્ટમેન્ટનું. તો મને નથી લાગતું કે કોઈ આમાં ફેલ જઈ શકે. તો છે ને કોઈ કે તમારે સારું ટ્રેડર બનવું હોય તો થોડી બહુ વસ્તુ જે ડિસિપ્લિન, એક પોઝિશન સાઇઝિંગ, ઓવર ટ્રેડિંગ નહીં કરો, એ બધું. તો વોટ ડુ યુ થિંક, ઓવર ગ્રીડી નહીં બનો. તમારે આમાં એક જ છે કે અગર તમે ગ્રીડ અગર કઈક મૂકી દેશો સાઈડમાં તો ડેફિનેટલી તમને પૈસા મળશે. અને સ્ટોક માર્કેટ કદાચ એક જ એવી જગ્યા છે જ્યાં કમાવાની અપર સાઈડની બી કોઈ લિમિટ નથી. જે કોઈ બીજા બિઝનેસ અગર આપણે કરતા હોય તો એક લિમિટમાં આવીને આપણે થાકી જઈએ કે ચલો હવે આના પછી આપણને શું છે. અને હ્યુજ વોલ્યુમ છે અહીંયા. અગર ડેલી ટર્નઓવરના ફિગર જો તો સ્કાય ઇઝ ધ લિમિટ. એટલા માટે ટ્રેડિંગ જોરશોરથી કરી શકાય ના કરી શકાય એવું બી નથી. અને પૈસા બજારમાં ભરપૂર મળે છે. તો અમારી તો એડવાઇસ છે સારા એડવાઇઝર ગોતો રાધર દેન તમે આ બધા ડિસ્કાઉન્ટ બ્રોકરના અંદર દુનિયામાં પણ. આવડું બાયસ હશે અહીંયા. ડેફિનેટલી મેબી ડિફરન્ટ, બટ સી તમને અગર ઓપોર્ચ્યુનિટી મળશે ક્યારે જ્યારે તમને પ્રોપર એડવાઇસ કરવાનો કોઈ મળી જશે. તો છે ને જે યુઝ્યુઅલી બધા કે તમે અગર સ્ટાર્ટ કરો છો ટ્રેડિંગ યા તો ઇક્વિટી કેશ માર્કેટથી સ્ટાર્ટ કરો, બટ ઘણા લોકો એમ પણ કે કમોડિટીથી પણ સ્ટાર્ટ કરો, થોડુંક એમાં વોલેટિલિટી ઓછી હોય. કોમોડિટીના અંદર લિમિટેડ વસ્તુઓ છે. એટલે તમે એવું નથી કે સ્ટોક એક્સચેન્જ 5,000 સ્ક્રિપો છે તો એના અંદર ચોઇસ ઓછી છે. ફ્રિકવન્ટ ટ્રેડ તમે કરી નહીં શકો, લોસ નહીં થાય પણ સાથે કમાવ બી નહીં મળે. જેટલું હાયર રિસ્ક છે હાયર રિવોર્ડ છે. તો કોમોડિટીની જગ્યાએ મારા પ્રમાણે તો આ જ કરવું જોઈએ. ઇક્વિટી ઇઝ મચ બેટર પ્લેટફોર્મ. જાણ્યા વગર પણ ઇન્વેસ્ટ આઈપીઓ માટે છે ને અપ્લાય કરી દે છે. તો આ એક મને લાગે છે થોડુંક પ્રોબ્લેમ વાળી વસ્તુ છે કે તમે રિસર્ચ કરો પછી આઈપીઓ માં પૈસા નાખવા હોય તો નાખો, યા તો પછી તમે એવું કહો છો કે એવો અપ્રોચ લો કે ઇન્વેસ્ટ કરી દો આઈપીઓ માં ગેઇન્સ. તો આપણે એ વખતે અગર રિસર્ચમાં ટાઈમ બગાડશું તો કદાચ આપણી પાસે એટલો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટને નહીં આપી શકીએ. તો ત્યારે થોડું ઘણો ટાઈમ રિસર્ચને છોડી અને આની સાથે ચાલતા જો ટ્રેન્ડની સાથે, અને જ્યારે આપણને લાગે કે આઈપીઓ થોડા માર્કેટમાં નેગેટિવ રિટર્ન્સ આપવા લાગ્યા છે તો ત્યારે થોડું સ્ટડી ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. તમારો મોસ્ટ મેમોરેબલ આઈપીઓ કયો છે? મોસ્ટ મેમોરેબલ આઈપીઓ વોઝ અ કેસોલ. ધેટ વોઝ અવર ફર્સ્ટ આઈપીઓ. અને સોફ્ટવેર કંપની, અમે 100 રૂપિયામાં આઈપીઓ લઈને આવ્યા હતા. ત્યારે અમે લોકો વેલ્યુએશન ગેમ કદાચ સમજી જ નહોતા શક્યા કે વેલ્યુએશન એટલે શું હોઈ શકે. 3 અને હાફ યર્સ બેક આ સ્ટોરી છે. ત્યારે કંપની બહુ સારું પરફોર્મ કરી રહી હતી, વેલ્યુએશન એક રિઝનેબલ લેવલ ઉપર આવી ગયું હતું અને પછી એની સક્સેસ સ્ટોરી સ્ટાર્ટ થઈ. આજે એ જ આઈપીઓ 3 યર્સના અંદર 10,000 રૂપીઝમાં ટ્રેડ કરી રહ્યો છે. અને તમે પર્સન્ટેજ ટર્મ્સમાં જાઓ, જ્યારે એ વર્ષોના અંદર કોઈ એસએમઈમાં ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરતું અને તમે જયારે એપ્લાય કરો અને તમને ફોર્મ અલોટમેન્ટ આવતું હોય, પણ આપણે ઇક્વિટી પાવર નહોતા સમજતા. એટલે 100 રૂપિયાનું હોય, 110 થાય એટલે 10% રિટર્નમાં આપણે વેચી દઈએ. 1.25 લાખ રૂપિયા અને 1.5 લાખ થઈ ગયા એટલે આપણે રાજા થઈ ગયા. તો ઇક્વિટી બહુ સારું રિટર્ન આપે છે. અને સારા આઈપીઓ મળે તો કદાચ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. જેવી રીતે ટાઇટેનિક અમને જુનિયરવાળા સિલેક્ટ કરી લીધું અને વર્ષો સુધી એના ફ્રૂટ્સ જ લેવાના છે. તો એવી રીતે આપણે કોઈ સારી કંપનીઓ અગર સિલેક્ટ કરી શકીએ
તો એના જેવું કોઈ રિવોર્ડ મળી જ નહીં શકે. તો આપણે અગર છે ને આપણા વ્યુઅર્સને એક્સપ્લેન કરવું કે એક આઈપીઓ લાવવાના પાછળનો પ્રોસેસ શું હોય છે. સી આઈપીઓ એક લાંબી પ્રોસેસ છે જેના અંદર તમારે દરેક પેપર વર્ક ક્લિયર કરવાના છે. સેબી તમારા આખે પેપરને ઓડિટ કરી રહી છે. લગભગ 6-1 મહિનાની પ્રોસેસ થઈ જાય. કોઈ કંપની સપોર્ટી હોય તો 3-4 મહિનામાં. હું વધારે એસએમઈ આઈપીઓ મેં લાવી રહ્યા છીએ એટલે એસએમઈ આઈપીઓ માટે તમને 35-1 આઈપીઓ મારા ઓલરેડી આવી ચૂક્યા છે. તો એના અંદર એવું છે કે પેપર વર્ક સ્ટાર્ટિંગથી જે રીતે આપણે કુંડલી બતાડવાની છે એના જેવું છે કે નાનામાં નાની વિગત થી લઈને મોટા મોટી વિગત જાહેરમાં આપવાની છે અને એ પબ્લિક ડોમેન ઉપર આવી જાય છે. તમારી દરેક વાતો, દરેક ફિનાન્શિયલ, તમારા તમારા કોઈ કેસીસ હોય, તમારા અગેન્સ્ટમાં કોઈ કેસ કરેલા હોય અથવા તમે કોઈના અગેન્સ્ટમાં કેસ કરેલા હોય, લીગલ વેઝમાં તમે જતા હોય, તમારા પાસ પર્ફોર્મન્સ સર્ટિફિકેશન, તો આ બધું આપણે લઈને પબ્લિકને બતાડવાનું હોય છે. અને એકવાર કંપની લિસ્ટેડ થયા પછી એને વેલ્યુએશન ગ્રોથ સ્ટોરી ઉપર ડિપેન્ડ કરે છે. જેમ જેમ તમારી પ્રોફિટેબિલિટી આવે એમ તમને માર્કેટ એક્સેપ્ટ કરે છે. એસએમઈ બહુ નાની દુનિયા છે. આમ જો તો 10 કરોડ 20 કરોડ થી લઈને 25 કરોડ ના આઈપીઓ. હવે અમે લોકો જયારે શરૂઆત કરી હતી 2 કરોડનો બી આઈપીઓ લઈને આવ્યા હતા. સાઇઝ વોઝ ઓનલી 2 કરોડ રૂપીસ. અને એ આઈપીઓ બી સક્સેસફુલ થયા અને કોઈક આઈપીઓ અમે 50-60 કરોડના લાવ્યા. એ આઈપીઓ બી આજની તારીખમાં સક્સેસફુલ છે. તો એસએમઈ આઈપીઓમાં વેલ્યુએશન કેવી રીતે કામ કરે? એસએમઈ આઈપીઓ એવું છે, નાનકડી દુનિયા છે. 300-400 ફોલિયો બને સ્ટાર્ટિંગમાં. તમને કોઈ ઓળખતો ના હોય એટલે તમારી કંપનીમાં 2-3 વર્ષ પહેલા તો એવું હતું કે એસએમઈ નો મતલબ બી કોઈ નહોતા સમજતા. ન્યૂઝ રીડર ક્યારે બી આપણને ટીવીમાં નહોતા કહેતા કે એસએમઈમાં. એ લોકો ઓલવેઝ એમ કહેતા હતા કે તમે એસએમઈ અવોઈડ કરો અને ખાલી મેઇન બોર્ડ ના આઈપીઓમાં જાઓ. આજની તારીખમાં ન્યૂઝ રીડર બધા એમ કહે છે કે એસએમઈમાં જ ઇન્વેસ્ટ કરો જે તમને બહુ હેપ્ટી રિટર્ન આપે છે. અગર આપણે રિવોર્ડ વાઇઝ કે વેલ્યુએશન વાઇઝ જઈએ તો એસએમઈ એક નાનકડી દુનિયા છે જે નાના નાના સિટીથી કંપનીઓ આવી રહી છે. હવે યુફેર એવો થયો છે કે દરેક સિટીમાં દરેક ઇન્ડસ્ટ્રીઝને પોતાનો આઈપીઓ લાવવો છે. કદાચ એવરી ડે આજની તારીખમાં આઈપીઓ આવી રહ્યા છે ઓર વીકલી 3-4 આઈપીઓ આવી રહ્યા છે. વેલ્યુએશન શરૂઆત થાય જ્યારે જેમ જેમ પ્રોફિટેબિલિટી આવે. કેમ કે બહુ નાનો ઇન્વેસ્ટમેન્ટ છે, 5-7 કરોડ 10 કરોડ 20 કરોડના આઈપીઓ છે. અને જ્યારે પબ્લિકમાં આવે છે અને લાખો ઇન્વેસ્ટરો એના ઉપર લેવા માટે ટ્રાય કરે છે તો ઓબ્વિયસલી થોડું વેલ્યુએશન એની મળવાની ચાલુ થઈ જાય છે. અને કંપનીના પર્ફોર્મન્સ, પ્રોફિટેબિલિટી અને અવેરનેસ, માણસોને ખબર પડે છે કે આ કંપની આ સિટીની છે. આપણા કદાચ DRHP વાંચીને એ લોકોને આઈડિયા આવે છે. અને પછી રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. કોર્પોરેટ એક્શન ઘણા બધા, બોનસ રાઇટ, પ્રિફરન્શિયલ, એના પછી એક જર્ની સ્ટાર્ટ થઈ જાય જે કંપનીને એક સારા લેવલ સુધી લઈ જાય છે. તો છે ને તમે સાચું કીધું, ઘણા લોકોને એસએમઈ આઈપીઓ ખબર જ નથી. તો એક અગર એક્સપ્લેન કરવું હોય ને કે મેઇનલાઇન આઈપીઓ અને એસએમઈ આઈપીઓ તો એમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે એસએમઈ આઈપીઓ એક લોટ સાઇઝના અંદર હોય છે જેના અંદર તમે પ્રિસ્ક્રાઇબ જે લોટ સાઇઝ હોય છે 1000, 1500, 2000. એસએમઈ આઈપીઓ 2 લાખથી નીચેના ઇન્વેસ્ટમેન્ટના માટે છે. મેઇન બોર્ડના આઈપીઓ 1-1 શેરના અંદર બી ટ્રેડિંગ કરી શકે છે. 15,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટના મેઇન બોર્ડના આઈપીઓ આવી શકે છે. પણ એસએમઈના આઈપીઓ મિનિમમ 1 લાખનું હોવું જોઈએ. 1 લાખ ઓર 2 લાખની વચ્ચેના અંદર કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તો તમે જેવું એક્ઝામ્પલ આપ્યું, રાઈટ, તમારો ફર્સ્ટ આઈપીઓ જે હવે 10,000 પર ટ્રેડ કરે છે, તો એસએમઈનું લોટ સાઇઝ જ એટલું હોય છે કે રિટેલ લોકો નથી પાર્ટિસિપેટ કરી શકતા. જો કે એનું એકચ્યુઅલી બેનિફિટ્સ બહુ છે. અગર તમે અર્લી ઓન એક નાની કંપનીમાં ઇન્વેસ્ટ કરી દો પછી એ ગ્રોથ હશે, જે લોકોનું પ્રોફિટેબલ બનશે. તો આમાં કંઈ થઈ શકે છે? ના, લોટ સાઇઝ એ લોકો પીરિયડિકલ રિવ્યૂ કરે છે. જ્યારે તમારું વેલ્યુએશન 2 લાખથી ઉપરનું થઈ જાય છે તો લોટ સાઇઝને હાફ કરી નાખે છે. બીએસસી માર્ચ અને સપ્ટેમ્બરમાં 2 વાર રિવ્યૂ કરે છે. એનએસસી ઓવર અ પીરિયડ ફ્રિક્વન્ટલી કરતી રહે છે. તો ડેફિનેટલી કદાચ નાના ઇન્વેસ્ટર માટે પોસિબલ નથી, પણ આજની તારીખમાં એવું થઈ ગયું છે કે ઇન્વેસ્ટર શેરબજારમાં 1-2 લાખ રૂપિયાથી કંઈ કરી બી નથી શકતા. તો એવી ઇન્વેસ્ટર કદાચ 5-10 લાખથી જ રમવા લાગ્યા છે. હવે એ જમાનો નથી કે ફ્લેટ આપણા 2-3 લાખના આવે છે, હવે 2-3 કરોડમાં કન્વર્ટ થઈ ગયા છે. સેમ શેરબજારમાં અગર ધંધો કરો તો 2-4 લાખ રૂપિયા મિનિમમ રિક્વાયરમેન્ટ છે. તો લોટ સાઇઝમાં કરવું જોઈએ. અને અગર પાસ્ટ ટ્રેક આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષમાં એસએમઈ દુનિયાએ જે કમાઈને આપ્યા છે મેઇન બોર્ડે ક્યારે બી નથી આપ્યા. તો દરેક ઇન્વેસ્ટરે એસએમઈ વર્લ્ડમાં આવવું જોઈએ. અને એના ઇન્વેસ્ટ કરતા પહેલા
કદાચિત જૂના ટ્રેક જોઈ લે કે જે 100 IPO આવ્યા છે ઇન્ડિયામાં, 200 IPO આવ્યા છે, એને પર્ફોર્મન્સ કેવી રીતે કર્યા છે, તો તમને ખબર પડશે કદાચ લાખ રૂપિયાના અત્યારે કરોડ રૂપિયા થઈ ગયા છે, કોઈના લાખ રૂપિયાના 50 લાખ રૂપિયા થઈ ગયા છે. તો આપણે અગર મેઇનલાઈન IPOs ની વાત કરીએ, ઝોમેટોનો IPO આવ્યો હતો, નાયકાનો IPO આવ્યો હતો, એટલે હવે સ્ટાર્ટઅપ્સ પણ IPO કરવા લાગ્યા છે, બટ પ્રોફિટેબલ નથી એ, તો તમારો શું વ્યૂ છે આના પર? એ લોકોની બ્રાન્ડ ઇમેજ જે બની છે એ લોકો એના ઉપર લઈને આવી રહ્યા છે, અને ઇન્વેસ્ટર એના ઉપર બેટ લગાડી રહ્યા છે કે જે બ્રાન્ડ બનાવી છે એ ફ્યુચરમાં એ લોકોને પ્રોફિટેબલ આપી દેશે. અનફોર્ચ્યુનેટલી કોઈ કંપનીઓ સક્સેસફુલ નથી થઈ શકી, પણ ઘણી બધી કંપનીઓ સક્સેસ સ્ટોરી બી છે જે આવી રીતે જ નાની કંપની બનીને આવી હતી અને આજે બહુ સારું પર્ફોર્મન્સ કરી રહી છે. તો વોટ ઇઝ યોર વ્યૂ ઓન સ્ટાર્ટઅપ્સ વર્સિસ એક ટ્રેડિશનલ કંપની? ડેફિનેટલી ફર્સ્ટ ચોઈસ ટ્રેડિશનલ હોવી જોઈએ, પણ જ્યારે તમારી પાસે સફિશિયન્ટ પૈસા હોય કે થોડા પૈસા આપણે રિસ્કી ઝોનમાં જવું છે, લાઈક થોડા પૈસા આપણે ગોલ્ડમાં નાખીએ, થોડા FDમાં નાખીએ, પણ થોડા શેરબજારમાં નાખીએ, ઇટ્સ લાઈક ધ સેમ સ્ટોરી કે આપણે થોડા પૈસા ઓલામાં નાખીએ છીએ પણ થોડા તો સ્ટાર્ટઅપમાં નાખવા જ જોઈએ. તો સ્ટાર્ટઅપ્સ યુઝ્યુઅલી છે ને, બીકોઝ એ લોકો VCs થી પૈસા લે અને VC ને પણ એક થોડા પીરિયડમાં તો એક્ઝિટ જોઈશે જ, એટલે એ લોકોને સ્ટાર્ટઅપને IPO કરાવવો જ છે. So there is this concept of growth at any cost versus actually working on being profitable. So તમારો શું વ્યૂ છે આના પર? બંને પોતપોતાની જગ્યા બરાબર છે, કારણ કે ક્યારેક સ્ટાર્ટઅપ બી બહુ સારા રિટર્ન આપે છે જે તમારા ટ્રેડિશનલ બિઝનેસમાં નથી મળી શકવાના, અને અગર તમારે ઓછી રિસ્ક લેવી છે તો ટ્રેડિશનલ બિઝનેસ ઉપર બેટ કરતા, જો બ્રાન્ડ ઉપર કરતા રહો, ટાટા બિરલા, રિલાયન્સ, અડાની, કોઈના બી IPO એના અંદર બ્લાઇન્ડલી ફોલો કરો, અને ક્યાંક લાગે કે થોડા પૈસા આપણે ચાન્સ લેવો છે પણ 1-2 કા 4 કરવું છે તો ડેફિનેટલી સ્ટાર્ટઅપમાં જવું જોઈએ. તો એક ટ્રેડિશનલ કંપની અને એક સ્ટાર્ટઅપ જે તમને ગમે છે? ટ્રેડિશનલ રિલાયન્સ બાય ઓલ ટાઈમ્સ, કે એના જેવું કોઈ રિટર્ન આપી નથી શક્યું અને કદાચ ફ્યુચરમાં બી નહીં આપી શકે. સોફ્ટવેર કંપનીઓ નો ડાઉટ વિપ્રો, ઇન્ફોસિસ આપી જાય છે, બટ જે ઘરઘરમાં અને ગુજરાતીઓના દિલમાં વસે છે એ તો રિલાયન્સ જ છે. અને રહ્યો સવાલ અગર સમજો સ્ટાર્ટઅપનો જોઈએ, તો સ્ટાર્ટઅપ કોઈ બી લો, ઝોમેટોથી લો તો ઝોમેટો ઇઝ ઓલ્સો ગુડ કંપની, અને ક્યારે ટર્ન અરાઉન્ડ થશે એ બી નથી ખબર. સી કોઈક બિઝનેસ એવું છે કે સ્ટાર્ટિંગમાં બેચારોને થકવી નાખે, પણ એના પછી પાછું જ્યારે સક્સેસ આપે છે ત્યારે મલ્ટી બેગર્સ બની જાય છે. આપણે જોશું તો પેટીએમનો IPO આવ્યો હતો પણ પછી એ ટેન્ક થઈ ગયો, કદાચ ઓવર વેલ્યુએશન હતી, અને ઘણા લોકો ત્યારે બી ઓપોઝ કર્યો હતો કે IPO આ વેલ્યુએશન ઉપર ના આવવો જોઈએ, પણ પ્રોપરલી કદાચ ઇન્વેસ્ટર એ લોકોને મળી ગયા, મર્ચન્ટ બેન્કર, લીડ મેનેજર્સ ઓર FII કે ઇન્વેસ્ટ જે બી આપણે જાણે QIB, તો એના લીધે સક્સેસફુલ ત્યારે થઈ ગયા. પણ કોઈ બી ચીજ અગર ખોટી જગ્યા ખોટા ભાવથી આવશે તો સસ્ટેન નહીં જ થાય. તો ઈ રીલ લાઈફમાં આપણે જોઈ જ લીધું કે પેટીએમ હોય તો છેલ્લે તો હારી જ જાય છે. તો અગર એક SME IPO ને લિસ્ટ કરાવવું હોય તો બહુ બધા રેસ્ટ્રિક્શન્સ હોય છે આમ, તો તમને કેમ લાગે છે, કેમ હોય છે? બીકોઝ નાની કંપની છે તો ના, એસએચ અગર પ્રોફેશનલી તમે પૂછો તો કોઈ જાતના રેસ્ટ્રિક્શન નથી. આ બધું કામ એના માટે ક્વોલિફાઈડ લોકો છે જે પ્રોફેશનલ ફીસ લઈને કામ કરી રહ્યા છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીલિસ્ટે એવું કોઈ ડરવાની જરૂર નથી કે SME IPO લાવવું બહુ ટફ જોબ છે, મારથી નહીં લાવી શકાય. SME IPO એક સિમ્પલ પ્રોસેસ છે, તમે સારા મર્ચન્ટ બેંકરથી કોન્ટેક્ટ કરો, પેપરવર્ક દરેક જગ્યાએ છે, ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. તમે તમારા પેપરવર્ક માટે CA CS ની ટીમ એમ્પ્લોય કરી દો તમારા લોકલ લેવલ ઉપર, અને બંનેને કોઓર્ડિનેશન કરવા દો. સક્સેસ ઓટોમેટિકલી આવશે. નોર્મલ ટાઈમ 4-6 મહિનાનો છે. અગર તમે ડિટેલ્સ પ્રોવાઈડ કરતા રહો છો તો એ પીરિયડમાં IPO આવી શકે છે, અને કોઈ જાતના કોઈ કમ્પ્લાયન્સીસ એવા નથી જે અગર ઇન્ડસ્ટ્રીલિસ્ટ વિચારે તો ના પૂરા કરી શકે. તો આપણે એક અગર છે ને કન્સેપ્ટ છે માર્કેટ મેકરનો, તો તમે SME સેગમેન્ટમાં એ કરો છો, તો એ અગર એક્સપ્લેન કરવું ઇઝી વેમાં કે વોટ ઇઝ માર્કેટ મેકર? માર્કેટ મેકર એક એવી પ્રોસેસ આપણે SEBI એ બનાવી છે જેનાથી નાના ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ મળી શકે. માર્કેટ મેકર ડેલી દરેક જે કંપની લિસ્ટેડ થાય છે SME એના માટે કોટ નાખવાનું કામ કરે છે, એટલે એને બે કોટ નાખવા પડે, બાઇંગ કોટ અને સેલિંગ કોટ. અગર કોઈ નાનો ઇન્વેસ્ટર વેચવા માંગતો હોય અને ઇન્ડિયામાં કોઈ લેવાવાળું નથી તો એને વેચવા માટેનું એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો માર્કેટ મેકરનો રોલ હોય છે એક સારી કંપનીને પ્રોપર રીતે વેલ્યુએશન કરાવડાવી, એવરી ડે એને કોટ્સ નાખવા,
અને અગર કોઈ વીક ઇન્વેસ્ટર વીક કંપનીના અંદર ઇન્વેસ્ટર ફસાઈ જાય તો એને એક્ઝિટ રૂટ આપી દેવું. તો હવે આપણે થોડુંક તમારા ઇન્વેસ્ટિંગ અપ્રોચની વાત કરીએ, તો તમે તમારો પોર્ટફોલિયો કેવી રીતે બિલ્ડ કર્યો છે? સી, અમે બી ટ્રેડિશનલી ઈચ પોર્ટફોલિયો બિલ્ડ કરતા હતા જે સારી કંપનીઓના અંદર ઇન્વેસ્ટ કરીને. બટ જેમ જેમ અમે કામ કરતા ગયા ત્યાં કોઈ જગ્યા આવીને અમે એમ રિયલાઇઝ કર્યું કે વેલ્યુએશન કેમ કદાચ નાની કંપનીઓમાં ઝડપી ઉભી થઈ રહી છે. હમણાં આપણે ડિસ્કસ કરતા હતા કે માર્કેટ મેકિંગ શું છે અથવા એની શું પ્રોસેસ છે. તો માર્કેટ મેકિંગના અંદર મર્ચન્ટ મેકરને અંદર 5% સ્ટેક મળી જાય છે. અમે જ્યારે જે કંપનીઓના આઈપીઓ લાવી છે ત્યારે અમને ખબર છે કે એ કંપનીઓ બહુ સારી છે, એટલા માટે જ આઈપીઓ આવી શકે છે. હવે પેલાની જેમ એમ નથી કે ખાલી પતરા લગાડ્યા અને આઈપીઓ આવી ગયો, કોઈ ખરાબ કંપની આવી, લેભાગુ કંપની આવી, એનો આઈપીઓ લઈને આવ્યો. રેગ્યુલેટરી ઇન્ડિયામાં બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. તો સારી કંપની જ્યારે આવે છે અને એની સાથે 5% અમે લોકો ઇન્વેસ્ટ કરીએ છીએ, દરેક મર્ચન્ટ મેકરને કમ્પલસરી છે 5% ઇન્વેસ્ટ. ગવર્મેન્ટે એના માટે કમ્પલસરી કર્યું છે કે તમે સારી કંપનીઓ જ લાવો, કેમ કે તમારા 5% બી તમે એમ્પ્લોય કર્યા છે, એમ્પ્લોય કરી દીધા છે એ કંપનીના અંદર. તો જ્યારે સારી કંપનીઓ આવે છે તો અમે લોંગર પીરિયડ સુધી એ સ્ટોક હોલ્ડ કરવાના ચાલુ કરી દીધા. ઇનિશિયલી અમારું હતું કે આપણને 2-5% મળે છે, 10% મળે છે, એટલે એને સેલ કરી નાખીએ. દેન ઓવર અ પીરિયડ અમે રિયલાઇઝ કર્યું કે જ્યારે વેલ્યુએશન આટલા સારા થઈ રહ્યા છે અને ક્યાંક વધારે રિવોર્ડ આપણને એફડી ઓર ફિક્સ રિવોર્ડ કરતા, રિટર્ન કરતા, જોબિંગ કરતા, ટ્રેડિંગ કરતા મળે છે, તો અમે એ સ્ટોક હોલ્ડ કરવાના ચાલુ કરી દીધા અને કંપનીની ગ્રોથ સ્ટોરી સાથે અમારી ગ્રોથ સ્ટોરી બનવાની ચાલુ થઈ ગઈ. અમારી ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ થઈ, બ્રાઇટ આઉટડોર રિસેન્ટલી જે 150 rupees ઉપર આવી હતી, વિધિન અ વન યર 500 rupees નો ભાવ થઈ ગયો. વિફિન કરીને ઘાટકોપર બેઝ કંપની સોફ્ટવેરની 80 rupees આસપાસ આવી, અત્યારે 280 નો ભાવ ચાલી રહ્યો છે. મિશન વર્લ્ડ 100 rupees આવી, 700 rupees નો ભાવ ચાલી રહ્યો છે. તો આ બધી કંપનીઓ જે નાનામાંથી મોટી થતી ગઈ એને એક સારું વેલ્યુએશન આપ્યું. પીએન ગાર્ગી અગેન જ્વેલરી વાળી કંપની જે આઈપીઓ 30 rupees આઈ રિમેમ્બર 30 rupees આસપાસ આવ્યો હતો, આજની તારીખમાં 300-350 rupees નો ભાવ ચાલી રહ્યો છે. તો અમે એમ રિકમેન્ડ નથી કરતા કે તમે આ કરો, પણ અગર તમારો ઇન્વેસ્ટમેન્ટ છે તો તમે લોંગર પીરિયડ માટે અગર એસએમઈમાં સાથે ઇન્વોલ્વ રહેશો તો રિટર્ન બહુ સારું મળશે એવું પાસ્ટ પર્ફોર્મન્સ છે. છેલ્લા 2-3 વર્ષથી ઇન્વેસ્ટરોને લઈને તો 2 times થી લઈને 100 times ના રિટર્ન મળી ગયા છે, જે મોટી કંપનીઓ નથી આપી શકી. તો વેલ્યુએશન ગેમ એવી છે કે અગર કંપની પર્ફોર્મન્સ સારું કરે છે, તમે ઇન્ડસ્ટ્રીમાં જઈને વિઝિટ કરો, ફેક્ટરી વિઝિટ કરો, તમારી એક પોતાનો એક એડવાઇઝર ઉભો કરી દો જે તમારા વતી આ બધું કામ કરે, તો તમને લાઈફમાં બહુ સારા પૈસા મળી શકે છે. ના, તમે જે કીધું એક્ચ્યુઅલી બહુ સારી ઇનસાઇટ્સ છે, બટ આઈ થિંક છે ને આ કોઈ વાત નથી કરતું. બહુ બધા લોકો માર્કેટમાં ઇન્વેસ્ટિંગ શીખવાડે છે કેવી રીતે કરવાનું, માર્કેટ શું ચાલી રહ્યું છે, બટ એસએમઈ સેગમેન્ટ પર એટલું ફોકસ નથી. આમ જે અગર આપણે કહીએ કે કોન્ટેન્ટ ક્રિએટર, એસએમઈમાં પહેલા કોઈ ઇન્ટરેસ્ટ નહોતું લેતું અને ત્યારે કોઈ રિયલાઇઝ નહોતું કર્યું. ઇવન સારા સારા ઇન્વેસ્ટર, મોટા ઇન્વેસ્ટર હવે એસએમઈમાં પહેલા આવી જાય છે. પહેલા એસએમઈ ડિમાન્ડમાં નહોતી. આજે ક્યુઆઈબી પોર્શનમાં લેવા માટે માણસોને એવું છે કે મારા કોઈ પણ રીતે મને પ્રી અલોટમેન્ટ મળી જાય. અગર તમે સક્સેસ સ્ટોરી ઉપર જતા હોય તો સક્સેસ સ્ટોરી એવી છે કે અમારી કંપની અનલિસ્ટેડ કંપની છે, અમે પ્રિફરન્શિયલ રેઝ કર્યા, અમે લોકો પોતાનું ડીઆરએચપી એસએમઈમાં ફાઇલ કરી દીધું આઈપીઓ લાવવા માટે 6 મહિના પહેલા. વી આર વેઇટિંગ કે અમને ક્યારે બી એપ્રુવલ આવે એટલે એસએમઈ માર્કેટમાં આવી જઈએ 25-1 crore આઈપીઓ સાથે. પછી રિયલાઇઝ થયું કે આપણે મેન બોર્ડમાં જઈ શકીએ છીએ, તો એસએમઈમાં સેના માટે જઈએ અમે આઈપીઓ વિડ્રો કર્યો અને પ્રિફરન્શિયલ શેર ઇસ્યુ કર્યા. આજની તારીખમાં જે આપણે ઇન્વેસ્ટર અવેરનેસ સમજીએ અને પબ્લિકને જે એસએમઈનો ઇમ્પોર્ટન્સ સમજમાં પડ્યો હોય, તો એ લોકોએ 40 crore અમને પ્રિફરન્શિયલ શેરમાં આપી દીધા. જ્યારે કે અમે મેન એસએમઈ આઈપીઓ 25 crore સાઇઝનો લાવવા માંગતા હતા અને વિધાઉટ કમિંગ ઇન ટુ આઈપીઓ આજે 40 crore અમને આના અંદર મળી ગયા પ્રિફરન્શિયલમાં. તો એસએમઈ જર્ની ઓર અગર વેલ્યુએશન જર્ની કહો તો તમને એપલ ઓપોર્ચ્યુનિટી છે, ઇન્વેસ્ટરને બી બહુ સારું કમાવા મળે છે, પ્રોડક્ટ સારી કંપની, અને એનાથી બી વધારે તમે સારા આ મર્ચન્ટ બેન્કર ગોતી લો, એના ટ્રેક રેકોર્ડ જોઈને તમે ઇન્વેસ્ટ કરો. ઘણીવાર રિસર્ચ કરવાની આપણે જરૂર નથી, ઇન્વેસ્ટરની જરૂર નથી, કારણ કે એ પ્રૂવન છે કે જે લોકો વર્ષોથી કરી રહ્યા છે એ સારી કંપનીઓ જ લઈને આવવાના છે અને ઇન્વેસ્ટરના પૈસા ના ડૂબે એનો અમે લોકો બહુ સારી રીતે ખ્યાલ રાખી રહ્યા છીએ. તો એક નવા ઇન્વેસ્ટર અગર માર્કેટમાં આવે છે તો એ કેવી રીતે પોર્ટફોલિયો, સ્ટોક્સ એક છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇન્સ્યોરન્સ તો લેવાનું જ છે, તો એક
વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો મારે બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકું? અગેન, થોડા થોડા પૈસા બધામાં સ્પ્રેડ કરો, ઓર અગર લિમિટેડ પૈસા છે તો એક જ જગ્યા બેટ કરો. અગર પર્સનલી મને પૂછો તો હું ઓલવેઝ એમ રિકમેન્ડ કરું છું કે તમારે ઇન્સ્યોરન્સ યંગ એજમાં લેવો જ ના જોઈએ. એજન્ટ ઓલવેઝ એડવાઇઝ કરે છે કે બહુ હાયર એમાઉન્ટ ના ઇન્વેસ્ટ લઈ લો ઇન્સ્યોરન્સ, પણ ઓવરઓલ અગર રિયલાઇઝ કર્યું હોય તો એ લેવલ સુધીની ક્યારેય જરૂરત પડતી નથી. ઓર પર્સન્ટેજ રેશિયો બહુ ઓછો છે. અગર એ જ પૈસા તમે ફ્રિક્વન્ટલી ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર કરી દો છો તો તમારું બહુ મોટું એમ્પાયર ઊભું થઈ જાય છે ઓવર અ પીરિયડ ઓફ 15-20 years, 10 years. તો સ્પ્લિટ કરવું જોઈએ ડેફિનેટલી, પણ લિમિટેડ પૈસા હોય તો સ્પ્લિટ કરવાના બહુ જગ્યા ઓપ્શન આપણી પાસે હોતા નથી, તો પછી ત્યારે એક જગ્યા બેટ કરવું વધારે બેટર હોય છે. તો હવે છે ને તમારી આટલી સ્ટોક બ્રોકિંગની આટલા યર્સથી, ઓલમોસ્ટ કેટલા 13-14 years, તો એવી જર્નીમાં તમારા એકદમ અપ્સ કયા હતા કે યાર આ મોમેન્ટ તો આપણે જ આમ રાજા છે, એવી કોઈ મોમેન્ટ? સૌથી બેસ્ટ મોમેન્ટ આજના મોમેન્ટ્સ છે, કેમ કે અત્યારે જે રીતે અમે ગ્રોથ કરી છે લાસ્ટ 3 years માં, જે કદાચ અમે પોતે બી કલ્પના નહોતી કરી કે આ રીતનું રિટર્ન, આ રીતના પર્ફોર્મન્સ બી પોસિબલ છે. અમે લોકો અત્યાર સુધી ક્યારે બી રિટેલમાં ગયા નહોતા, તો બી જે એસએમઈ સેગમેન્ટ આવ્યા પછી અમને રિવોર્ડ મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝને જે આપ્યો, જે રીતે વેલ્યુએશનમાં અમે લોકો પાર્ટિસિપેટ કર્યું, દેટ ઇઝ અનબિલિવેબલ. સો બેસ્ટ મોમેન્ટ ફોર બ્રોકિંગ અગર હોય તો એ આજના દિવસો છે, જે ક્યારેક અમે લોકો ધાયરા નહોતા. તો બિઝનેસ ચલાવવાના અપ્સ એન્ડ ડાઉન્સ હોય તો બધાને ખબર છે, તો થોડાક તો ડાઉન્સ હશે જ, તો તમે કેવી રીતે ઓવરકમ કર્યું? સી, ડેફિનેટલી ડાઉન સાઈડ એટલી હતી કે કદાચ બસ પીરિયડ હતો, ઘર બી ગીરવે મૂક્યું પડ્યું, ગાડી બી વેચવી પડી, અને ત્યારે એવું હતું કે એકબીજાના ફેથ ઉપર ચાલતું હતું. વર્ષો પહેલા જૂની પ્રેક્ટિસ એવી હતી કે તમે કીધું એટલે મેં સેલ લીધા અને પછી ફસાઈ ગયા. ફિઝિકલ સેલ હતા, ફોર્જરી ઘણી બધી થતી હતી ત્યારે, જે મેલ પ્રેક્ટિસિસ જે ઘણું બધું પોસિબલ હતું. સો બેડ ફેઝ બી લાઈફમાં આવેલા. એ પીરિયડમાં એવું હતું કે એક મારુતિ ફન્ટી હતી, એ બી રાતોરાત વેચવી પડી, ઘર હતું એ ગીરવે મૂકવું પડ્યું. ચેકની સામે ચેક બાઉન્સ થઈ જતા હતા, તમે લીગલ કેસ કરો, લીગલ કરતા જરો વર્ષો સુધી, છેલ્લે સરેન્ડર થઈ જતા હતા. હા, મેં ચોરી કરી છે, મેં ખોટું કર્યું છે, તમારી થાય કરેલો. તો આપણે બજારની, બિઝનેસની ઘણી વાતો કરી લીધી, થોડીક હવે આમ વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ. તો હાઉ ડુ યુ મેન્ટેન ઇટ? બ્રોકિંગ ઇઝ અ ડિફિકલ્ટ બિઝનેસ ટુ ઓપરેટ, તો તમે અનવાઇન્ડ કેવી રીતે કરો આફ્ટર માર્કેટ આર્સ? નહીં, બ્રોકિંગ એવું છે, અગર આપણે પ્રોપર હેન્ડ્સ ઊભા કરી નાખીએ તો કદાચ એવું ડિફિકલ્ટ બી નથી. અને ટાઈમ તો બધાને સેમ જ આપ્યો છે 24 કલાક. આઈ ઓલવેઝ સે કે 24 કલાક ભગવાને બધાને આપ્યા છે, અને સેમ અગર ટાઈમ આપ્યો છે તો અગર પ્રોપરલી બેલેન્સિંગ કરી લઈ કે આપણા જે ટીમવર્ક અગર આપણે કરી, ટીમ એક સારી ઊભી કરી નાખી, તો કદાચ ટાઈમ જ ટાઈમ છે. અને એવી કોઈ જરૂરિયાત નથી કે 24 કલાક આપણે ટાઈમ ઓછો પડે. અગર બ્રોકિંગ ના કરતો હોત તો શું કરતા હોત? બ્રોકિંગ ના કરતો હોત તો ડેફિનેટલી કદાચ સીએ ની પ્રેક્ટિસ કરતો હોત, ઇન્કમટેક્સના ઓફિસોમાં ધક્કા ખાતો હોત, જે હું પહેલા ઇનિશિયલી કરતો હતો, શરૂઆત કરી હતી કેરિયરની ત્યારે જે આપણે પરિસ્થિતિમાંથી પાસ થયા ત્યારે રિયલાઈઝ થયું કે અગર આપણે કોઈ સારી જગ્યા પહોંચીએ તો સોસાયટીને આપણે આપી દેવું જોઈએ, જે સોસાયટી આપણને આ લેવલ સુધી લાવી, જે સપોર્ટ મળ્યો. અને આજની તારીખમાં જે જગ્યાએ અમે લોકો જોઈએ છીએ કે એક બાજુ બહુ વધારે રિચનેસ છે અને એટ ધ સેમ ટાઈમ એટલી બધી ગરીબી છે કે આપણે કદાચ વિચારી ના શકીએ. બોમ્બેના અંદર જ અપડાઉન જોઈએ તો એક માણસને 500 રૂપિયા કમાવા અને ખર્ચવા ડિફિકલ્ટ છે, અને એક માણસ 50,000 ખર્ચીને બી ખુશ નથી. તો તમે એક ટ્રસ્ટ ચાલુ કર્યું જે બધાને ડાયાલિસિસની સર્વિસ આપે છે ખાલી 1 રૂપિયામાં.
તો એ એનું ઇન્સ્પિરેશન શું હતું? એટલે મેં જેમ કીધું કે આપણે જ્યારે કેપેબલ બનીએ તો સોસાયટીને કંઈક આપવું જોઈએ, તો 2009 એ બધું વિચારીને મમ્મી પપ્પાના આશીર્વાદથી એક એનજીઓ સ્ટાર્ટ કર્યું અને અમે લોકો 11 કુટુંબને અનાજની કીટ આપવાની ચાલુ કરી. ઓને વાઈફ બેસીને આપતા હતા કે જેના અંદર ઘઉં, ચોખા, તુવર દાળ, દાલ, લાઈક દેટ ગ્રોસરી જે નાની નાની ડે ટુ ડે ની હોય. અને જ્યારે પબ્લિકને ખબર પડવા લાગી તો લેસ 11 માંથી 50 મેમ્બર થઈ ગયા, 50 માંથી 100, 150, 300 એન્ડલેસ ગેમ થવાની ચાલુ થઈ ગઈ. પણ સાથે સાથે ડોનર્સ બી વધી ગયા, સાથે સપોર્ટ કરનારા વધી ગયા, ફેમિલી જોઈન થઈ ગઈ, ફ્રેન્ડ સર્કલ જોઈન થઈ ગયું, રિલેટિવ જોઈન થઈ ગયા. તો ઇટ વોઝ જર્ની વોઝ લાઈક દેટ કે અગર સમજો એક સ્ટેપ આપણે ચાલીએ છીએ તો આપણી સાથે બે સ્ટેપ ચાલનારા છે જ, પણ પ્રોવાઈડેડ ઇનિશિયેટિવ કોઈએ કરવાની જરૂર છે. અને વિથ ઇન્ટેન્શન અમે જેને નથી કોઈ પહોંચ્યું ત્યાં પહોંચવા માંગીએ છીએ, અમારો મોટો બી ઈચ્છ છે. અને દેર ઇઝ નો કાસ્ટિઝમ, તો અમારી સંસ્થા અંદર એવું નથી કે હિન્દુને કંઈ મળવું જોઈએ, શીખને મળવું, ગુજરાતીને જ મળવું જોઈએ, પર્ટિક્યુલર કાસ્ટ છે કે ભાઈ જૈનને મળવું જોઈએ. વિધાઉટ કાસ્ટિઝમ અમે એક મિશન સ્ટાર્ટ કર્યું કે કંઈક સોસાયટીને આપીએ. પહેલાં ગ્રોસરીથી શરૂઆત કરી, ધેન વી સ્ટાર્ટેડ બ્લડ ડોનેશન કેમ્પ રેગ્યુલરલી. તો આજની તારીખમાં સક્સેસફુલી 300 બોટલ અગર યુનિટ ભેગી કરવી છે તો રોડ ઉપર ઉભા રહીને કરી લઈ છીએ. સેકન્ડ આવે લોંગ નોટબુકનું, બચ્ચાઓના માટે લોંગ નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, જ્યાં 50,000 લોંગ નોટબુક એવરી યર પ્રિન્ટ કરીને આપી છે. સ્કૂલ ફીસ બીજા ચેરિટેબલ ટ્રસ્ટ છે એની સાથે જોઈન થઈને 300-400 છોકરાઓને એજ્યુકેશનલ હેલ્પ કરીએ છીએ, કોલેજ ફીસના પૈસા આપીએ છીએ. દેન વી સ્ટાર્ટેડ કે સોસાયટીને કંઈક એવું લાંબા ટાઈમ સુધી ચાલે કંઈક આપીએ. ડાયાલિસિસ એવું સેક્શન છે જ્યાં મેડિકલજી માણસો થાકી જાય છે અને બહુ રીચ માણસ હોય તો બી ગરીબીમાં કન્વર્ટ થઈ જાય અને ખબર નથી પડતી. પેનફુલ પ્રોસેસ છે. ડાયાલિસિસના અંદર તમારી કિડની ખરાબ થઈ જાય છે અને જે બ્લડ છે એ ઇમ્પ્યોર થઈ જાય છે, એટલે તમારે એ પ્યોર કરવા માટે આર્ટિફિશિયલ કિડનીનો યુઝ કરવો પડે છે. અહીંયા ઘણા બધા સેન્ટરો છે. અગેન ક્વોલિટી ડાયાલિસિસ અને નોર્મલ ડાયાલિસિસ એમાં બહુ મોટો ડિફરન્સ છે. આજની તારીખમાં પૈસા નથી એટલે માણસો ડાયાલિસિસ કરીને ખુશ થઈ જાય છે, પણ દે ડોન્ટ નો કે ક્વોલિટી ડાયાલિસિસ શું હોય છે. ક્વોલિટી ડાયાલિસિસનો મતલબ છે કે તમને નેફ્રોલોજીસ્ટની સર્વિસીસ મળે, ટેકનિશિયન તમારી સાથે હોય, ડીએમઓ તમારી સાથે હોય. એ બધાના ઇન્ટેન્શનથી અમે એક ડાયાલિસિસ સેન્ટર અહીંયા કાંદિવલીમાં સ્ટાર્ટ કર્યું. ત્યાં 1 રૂપિયામાં બી ડાયાલિસિસ કરી રહ્યા છે, સબસિડાઇઝ ઓર કન્સેશનલ રેટ, અને 1300માં બી કરી રહ્યા છે. વી હેવ કમ્પ્લીટેડ અત્યારે લગભગ 50,000 ડાયાલિસિસ અમે પૂરા કરી નાખ્યા. ફર્સ્ટ ડાયાલિસિસ કર્યું ત્યારે ખબર નહોતી કે કઈ રીતે થશે, બીકોઝ હું કોમર્સ ગ્રેજ્યુએટ હતો અને પેશન્ટને કંઈ થઈ ના જાય એની ચિંતા હતી. હવે ફૂલી ઓટોમોડમાં કરી નાખ્યું. એવરી ડે લગભગ 50 ડાયાલિસિસ અમે કરી રહ્યા છીએ 20 બેડનું. સેકન્ડ ડાયાલિસિસ સેન્ટર વસઈમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જે કદાચ માર્ચ મહિનાથી સ્ટાર્ટ થઈ જાય. 10 બેડનું ત્યાં ડાયાલિસિસ થઈ જશે અને સારામાં સારી સર્વિસીસ આપીને 1 રૂપિયાવાળા પેશન્ટને બી ક્યારે એવો અહેસાસ ના થાય કે મારા માને 1300 રૂપિયામાં કઈ ડિફરન્શિયેટ છે. એ ફેસિલિટી અમે ઉભી કરાવી દઈ છે. આ બહુ સારી વસ્તુ છે જે તમે કરો છો. તો આઈ ફીલ લાઈક યુ નો ઇફ યુ હેવ ધ પાવર ટુ ચેન્જ સમવન્સ લાઈફ, યુઝ ઇટ. તો આપણા વ્યુઅર્સ માટે અગર તમને આ ટ્રસ્ટને હેલ્પ કરવું હોય, યુ નો કોઈનું ડાયાલિસિસ કરવામાં સપોર્ટ કરવું હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ. હું બધા જ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એન્ડ પ્લીઝ પ્લીઝ હેલ્પ અસ વેનએવર યુ ફીલ એન્ડ યુ વોન્ટ ટુ સેલિબ્રેટ સમ સ્પેશિયલ ઓકેઝન લાઈક બર્થડે, મેરેજ એનિવર્સરી ઓર સ્પેશિયલ તિથિ, તો તમે પ્લીઝ જોઈન થાવ. 1100 રૂપિયા આપીને બી તમે એક ડાયાલિસિસનો લાભ લઈ શકો છો. થેન્ક યુ સો મચ. Thank you for taking out your time today. Thank you so much. Very inspiring story. Isme to audio capture ho gaya. Ye sab ek number hai. Sab ek number karke de da. Kitna mehnat ki hai, raat ko 11 baje baithe. તમારે જેવા યંગસ્ટર ના ઇન્ટરવ્યુ અમારે લોકો લેવા જોઈએ. તમે કઈ રીતે આ બધું માઇન્ડમાં આવે છે, હાઉ યુ આર સ્ટાર્ટિંગ ઓલ ધીસ થિંગ્સ. અને જે કેવું છે કે જે ઇન્ટરવ્યુ આપનાર છે એને બી લાગે કે યસ યાર આપણે કંઈક કરી રહ્યા છીએ લાઈફમાં, સમવન ઇઝ રિકોગ્નાઇઝિંગ કે આ કંઈ વર્ક થઈ રહ્યું છે.